નમસ્કાર કૃષિ દર્શન કાર્યક્રમમાં સર્વે દર્શક મિત્રોનું સ્વાગત છે ખેડૂતભાઈઓ આજે આપણે આઈ ખેડૂત પોર્ટલ એ વિષે એક જાણકારી મેળવવાની છે મિત્રો આપણે જાણીએ છીએ કે આપણી ખેતી છે એ ઉત્તરોત્તર દિવસે ને દિવસે પ્રગતિ કરતી જાય છે એનું કારણ શું છે ખેડૂતભાઈઓ કે આપણી ખેતી છે એમાં દિવસે ને દિવસે નવા નવા સંશોધનો નવા બિયારણો નવા ખાતરો નવા ખેત ઓજારો અને નવી નવી દવાઓ અને જે અપડેટ થતું જાય છે એનાથી આપણા ખેડૂતો સુપેરે પરિચિત થતા જાય છે હવે આજે આપણે જે વિષયક વાત કરવાની છે કે આઈ ખેડૂત પોર્ટલ તો મિત્રો આઈ ખેડૂત પોર્ટલ કે આઈ કિસાન પોર્ટલ શું છે કોના માટે છે કેવી રીતે એમાં અરજી કરી શકાય ક્યાં જવું કોને મળવું કેવી રીતે પ્રોસેસ થાય છે અને ખાસ તો આ આય ખેડૂત પોર્ટલના લાભા લાભ શું છે આય ખેડૂત પોર્ટલમાં તમે સભ્ય બનો અરજી કરો તો આ આય ખેડૂત પોર્ટલમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય અને તમારા સુધી કેમ પહોંચે એનો લાભ તમને કેમ મળે આ તમામ બાબતો સમજાવવા માટે અને આપણા જે કોઈ પ્રશ્નો છે પ્રશ્નોના ઉત્તર દેવા માટે આજે અત્રે પધાર્યા છે શ્રી એસ કે જોશી સાહેબ આપણે સાહેબનું સ્વાગત કરીએ જોશી સાહેબ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે નમસ્કાર સાહેબ નમસ્કાર ખેડૂત મિત્રોને પણ નમસ્કાર હવે સાહેબ આજે આપણે વાત કરવાની છે જોશી સાહેબ કે આઈ ખેડૂત પોર્ટલ તો ખાસ તો સાહેબ અમારા ખેડૂત મિત્રોને એ કહો કે આ આઈ ખેડૂત પોર્ટલ શું છે અને એનો છે ને કેવી રીતે ઉપયોગ થાય છે અને મુખ્ય હેતુ શું છે સાહેબ એની વાત કરીએ આપણે ખેડૂત મિત્રો ખાસ કરીને આઈ ખેડૂત પોર્ટલની શરૂઆત જો આપણા રાજ્યમાં જોઈએ તો બે હજાર પંદરથી શરૂ કરવામાં આવી આપણે જાણીએ છીએ એમ કૃષિ ક્ષેત્રે નવી નવી ટેકનોલોજી આવતી જાય છે નવી નવી બાબતો આવતી જાય છે એને સપોર્ટ કરવા ખેડૂતોને સરકારની વિવિધ સહાય યોજનાઓ પણ અમલમાં હોય છે એટલે ખાસ કરીને ખેડૂતોને ગ્રામીણ ક્ષેત્રે એટલે કે ઘર બેઠા એટલે કે ગામડા લેવલે જ આ બધી બાબતોની માહિતી મળે અને યોજનાઓનો લાભ પણ જે છે સરકારની એ ત્યાં ગ્રામ્ય કક્ષાએથી જ એનો લાભ મળે એટલે કે એમાં જે કંઈ અરજીઓ કરવાની થતી હોય તે બધું ગ્રામ્ય કક્ષાએથી જ આ ઉપલબ્ધ થાય અને એ માટે આ ખેડૂત પોર્ટલ ચાલુ કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય હતો આ સમય મર્યાદા નક્કી હોય છે કે આ તારીખે જ અરજી કરી દેવાની કે આટલો સમયગાળો જ હોય છે જેથી કરીને આપણા ખેડૂત મિત્રોને જાણકારી મળે કે આ સમયગાળા દરમિયાન એની જાહેરાત આવતી હોય છે તો અથવા તો અરજી કરવી તો ક્યારે કરવી તો એના માટે કોઈ તારીખો હોય કે સમય મર્યાદા નિશ્ચિત હોય તો સાહેબ એ વિશે આપણે જાણકારી આપી દઈએ ખેડૂત મિત્રો આ બહુ ખૂબ જ અગત્યનું બાબત છે કારણ કે જો આપણે આનો સમય મર્યાદા અથવા તો ક્યારે આ અરજી ખુલવા માટેનું પોર્ટલ સરકાર દ્વારા ખુલ્લું મૂકવામાં આવે છે એ જો આપણને ખબર ન હોય તો આપણે સમયસર ન કરી શકીએ એટલે કે દર વખતે રાજ્ય સરકાર માર્ચ મહિનામાં લગભગ પહેલી માર્ચે આ પોર્ટલ ઓપન કરતું હોય છે આઈ ખેડૂત પોર્ટલ એટલે એમાં સરકારની જે ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓ છે એની અંદર જુદા જુદા ઘટકો છે એમાં અરજી કરવા માટે એનું ઓપન કરતું હોય છે એક મહિનો દિવસ સુધી આ ચાલુ રહે છે સામાન્યત્ પહેલી માર્ચે ઓપન કરવામાં આવતું હોય છે અને આખા વર્ષ દરમિયાન તબક્કાવાર જેમ જેમ જરૂર પડે જેમ જેમ અરજીઓની તે મુજબ જે છે એ તબક્કાવાર પણ ઓપન આ પોર્ટલ ઓપન કરવામાં આવતું હોય છે હા બહુ અગત્યની માહિતી છે સાહેબ પણ એક વસ્તુ મને સાથે સાથે જાણવાની તાલાવેલી એ થાય જોશી સાહેબ કે આપે કહ્યું કે માર્ચ પછી તબક્કાવાર આની જાહેરાત કે કરવાની કરવામાં આવે છે અને ખેડૂત મિત્રોએ એમાં એપ્લિકેશન અરજી કરવાની હોય છે પણ સાહેબ ધારો કે કોઈ ખેડૂતને ખબર નથી કે આ ક્યારે મારે અરજી કરવી તો એને એ ખેડૂત સુધી આ માહિતી આપણે કેવી રીતે પહોંચાડીએ છીએ કે ભાઈ આ ખુલી ગયું છે હવે તમારે અરજી કરવાની આમ તો દરેક ખેડૂત મિત્રો આપણે જાણીએ છીએ આજના ઇન્ફોર્મેશન ટેકનોલોજી એટલે આ માહિતી અને પ્રસારણનો જે આ યુગ ચાલી રહ્યો છે તે બાબતે જ્યારે પણ આ પોર્ટલ ઓપન કરવામાં આવે તો ખાસ કરીને ટેલિવિઝનમાં માસ એન્ડ મીડિયામાં આનો બહોળો પ્રચાર કરવામાં આવે છે બરોબર પછી ખાસ કરીને જિલ્લા કક્ષાએથી જે ખેતીવાડી ખાતાની જુદી જુદી ઓફિસ ઓફિસો આવેલી છે ત્યાંથી પણ દૈનિક વર્તમાન પત્રોમાં પણ તેની જાહેરાતો આપવામાં આવે છે પછી ઘણા બધા ગ્રુપો ખેડૂતોના નોંધાયેલા છે આઈ ખેડૂત આઈ ખેડૂતમાં પણ બધા ખેડૂતોનો જે છે એ ડેટાબેઝ છે તો એમાં એસએમએસ મારફતે પણ જાણ કરવામાં આવે છે ટીવીઓમાં દરેક ટેલિવિઝન ચેનલોમાં પણ આની પ્રચાર પ્રસાર કરવામાં આવે છે અને દૈનિક વર્તમાનપત્રમાં પણ કરવામાં આવે છે જેથી કરી અને ખેડૂતોને જે છે આની આનાથી જે છે એ માહિતીથી તે વાકેફ થાય કે એક વખત અરજી કરી દીધી અને ત્યાં અરજી પહોંચી પણ ગઈ અને યોજનાકીય લાભ મેળવવાની શરૂઆત પણ થઈ ગઈ તો એ યોજનાકીય લાભ જે છે જોશી સાહેબ એ તબક્કાવાર પ્રાપ્ત થાય કે કોઈ અલગ પ્રોસીજર છે કે એકસાથે પ્રાપ્ત થઈ જાય તો એની જે વિધિ છે એ કેવી રીતની હોય છે ખેડૂત મિત્રો બહુ ખરેખર ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે આપના માટે ખાસ કરી અને આના જુદા જુદા સાત થી આઠ તબક્કા છે એટલે જ્યારે પણ આ પોર્ટલ ચાલુ કરવામાં આવે તો આ ખેડૂત પોર્ટલ ઉપર એક લિંક મૂકવામાં આવેલી હોય છે અને એમાં દરેક ખેડૂત મિત્રો જે છે તેમાં ઓનલાઈન અરજી કરવાની હોય છે તો એમાં તો પ્રથમ તબક્કો છે એ ઓનલાઈન અરજી કરવાનું હોય છે રજીસ્ટ્રેશન પણ કરવાનું હોય છે પણ રજીસ્ટ્રેશન ફરજિયાત નથી કોઈ ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયેલું ન હોય તો પણ એ સહાય માટેની અરજી તો કરી જ શકે એટલે અરજી જે છે એ જ્યારે પોર્ટલ ઓપન થાય ત્યારે એમને જે ઘટક અથવા તો જે યોજનામાં એને લાભ લેવો હોય એમાં અરજી કરવાની થાય એટલે એમાં અરજી કરી એટલે આખું રજી એમાંથી કરી એમાંથી પ્રિન્ટ કાઢી એમાં ખેડૂતે પોતાની સાઈન કરી સાથે સાત બાર આઠ અને બીજા જે કંઈ સાધનિક દસ્તાવેજો છે જેમ કે બેંક કારણ કે હવે બધી સરકારની સહાય યોજના સીધી બેંક ખાતામાં જ જમા થાય છે એટલે બેંક પાસબુકની નકલ આ બધા ડોક્યુમેન્ટ સાથે

એ ઇન્વર્ડ થઈ ગયા પછી એનું બીજું સ્ટેપ આવે છે એની એલિજિબિલિટી એલિજીબિલિટી એટલે કે પાત્રતા નક્કી કરે છે કે આ ખેડૂતે અરજી કરી છે તો એ સહાયને એ પાત્ર છે કે કેમ એટલે એની પાત્રતા એલિજિબિલિટી નક્કી થયા પછી એમાં ડ્રો કરવામાં આવે છે ધારો કે કોઈ પણ ઘટકોમાં અરજી ટાર્ગેટ કરતાં વધુ આવી ગયું હોય તો કોમ્પ્યુટરાઈઝ આખી ડ્રો સિસ્ટમ છે એટલે કોમ્પ્યુટરમાં ડ્રોપ કરી અને એ તાલુકાનું જે છે આખી પ્રાયોરિટી લિસ્ટ બનાવવામાં આવે છે એટલે ડ્રો થયા પછી એને સેન્ક્શન આપવામાં આવે છે ખેડૂતોને એની મંજૂરી આપવામાં આવે છે એટલે ઓનલાઈન હોય છે અને એની પ્રિન્ટ પણ જે છે કાઢી અને ગ્રામસેવકો મારફતે ખેડૂત સુધી પણ પહોંચાડવામાં આવે છે એટલે જ્યારે કોઈ પણ અરજી સેન્ક્શન થાય નહીં એટલે એનો એક એસએમએસ ખેડૂતોને જે છે એ પણ જાય છે એટલે ખેડૂતને પણ ખબર પડે કે મારી અરજી મંજૂર થઈ છે કે કેમ કારણ કે જ્યારે ખેડૂત મિત્રોએ અરજી કરી હોય ત્યારે એમાં એના મોબાઈલ નંબર એમાં આપેલો જ હોય છે એટલે જે મોબાઈલ નંબર આપેલો હોય તેમાં એસએમએસ જાય છે એટલે એને સેન્ક્શન મળ્યા પછી એ ખેડૂતોને ત્રીસ દિવસ અથવા તો સાઈઠ દિવસ જે તે ઘટક ઉપર આધારિત છે ધારો કે ટ્રેક્ટરમાં કરી હોય સહાય તો એમાં સાઈઠ દિવસનો સમય છે બાકીમાં બીજા ઘણા બધા બીજા ઘટકો છે અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન હોય કે ઓયણી હોય કે રોટા હોય તો એમાં ત્રીસ દિવસનો સમય છે તો એ બધી વસ્તુઓ જે છે સરકારે જે એમ એમ્પેડમેન્ટ કરેલા ડીલરો પાસેથી અને એ ભાવેથી નક્કી કરેલી ખરીદી કરી અને એના ડોક્યુમેન્ટ સાથે આખી જે છે એ કેશ પેપર ત્યાં એમને રજૂ કરવાના હોય છે એમાં ત્રીસ દિવસ કે સાઠ દિવસનો સમય હોય છે એટલે જેવી ફાઇલ ખેડૂતોની રિસીવ થાય એટલે કે મળે ગ્રામ સેવકોને પછી એ ક્લેમ રિસિવ કરે છે અને ક્લેમ રિસિવ કર્યા પછી એનું ફિઝિકલ વેરિફિકેશન થાય છે એટલે ખેડૂતોના ખેતરે જઈ અને જે એને એપસેટ વસાવ્યું છે જે સાધન અથવા તો કોઈ પણ તો એનું જે છે એ ચકાસણી થાય છે એ ચકાસણી કર્યા પછી જે છે એમનું સહાય દરખાસ્ત જ્યાં છે એનું પેમેન્ટ થાય છે અને એ એમના બેંકના ખાતામાં જમા થાય છે અને બેંક જ્યારે એમનું પેમેન્ટ માટે ઓકે કરવામાં આવે છે ત્યારે ફરીથી ખેડૂતને એસએમએસ જાય છે એટલે ખેડૂતોને દરેક તબક્કાએ એસએમએસ જાય છે જે એમને મોબાઈલ નંબર આપેલા છે એટલે એટલે એમની અરજીનું સ્ટેટસ એટલે કે એનું અરજીનું શું પરિસ્થિતિ છે એ ખેડૂતોને ખ્યાલ આવી જાય છે એટલે આ જુદા જુદા અરજી કરવાથી લઈ અને સહાય એટલે કે છેલ્લું સ્ટેજ છે પેમેન્ટ સુધીના બધા તબક્કાઓ છે મિત્રો ખેડૂતભાઈઓ આમ તો શું છે કે હવે એક આંગળીના ટેરવેથી તમે ક્લિક કરો એટલે આ તમામ માહિતી તમને ઉપલબ્ધ કરાવવામાં આવે છે પણ સવાલ એ છે જોશી સાહેબ કે ઘણા બધા છેવાડાના જે અમારા ખેડૂત મિત્રો છે એમને ત્યાં ઘણીવાર શું છે સાહેબ કે આ વ્યવસ્થા હોતી નથી અને ઘણીવાર પોતે પરંપરાગત ખેતી કરતા હોય એટલે છે ને આ બધી બાબતોથી એને છે ને અવગત થવું કે જોઈન્ટ થવું કે એટેચ થવું છે ને થોડું મુશ્કેલ લાગતું હોય છે તો આવા જે ખેડૂતો છે જોશી સાહેબ એ ખેડૂતો માટે કોઈ વ્યવસ્થા ખરી ખેડૂત મિત્ર એવું છે કે હવે જ્યારથી આઈ ખેડૂત પોર્ટલ આવી ગયું ત્યારે જે કાંઈ ફાર્મ મેકેનાઇઝેશનના ઘટકો છે કૃષિ યાંત્રિકીકરણ એમાં આઈ ખેડૂત પોર્ટલ ફરજિયાત છે પણ એમાં એવી બધી વ્યવસ્થા કરી છે ગ્રામ્ય કક્ષાએ વીસી હોય છે ગ્રામ પંચાયત કક્ષાએ એટલે દરેક ગ્રામ પંચાયત કક્ષાએ ઇન્ટરનેટ સગવડતા સગવડતા છે જેમાં સાત બાર આઠ બીજા કોઈ પણ દાખલાઓ છે એ પણ હવે તો ગ્રામ્ય કક્ષાએ ઉપલબ્ધ છે એટલે હવે આ બધી વસ્તુઓ એકદમ સરળ થઈ ગઈ છે એટલે વીસી ગ્રામ પંચાયત કક્ષાએ હોય છે તો તે પણ અરજી ત્યાંથી પણ અરજી થઈ શકે ઘણા ખેડૂત મિત્રો પણ મોટાભાગના પાસે હવે તો એન્ડ્રોઈડ મોબાઈલ પણ આવી ગયા છે ઘણી જગ્યાએ તો ખેડૂત પોતે જાતે પણ મોબાઈલમાં પણ એપ્લિકેશન કરી શકે પછી આ જે છે સાયબર કાફેમાંથી પણ થઈ શકે અને છેવટે પણ જાણો કે કોઈ પણ ખેડૂતો આ ત્રણેમાંથી કોઈ પણ જગ્યાએ નથી કરી શકતા કોઈ પણ હિસાબે તો છેલ્લે બીજો વિકલ્પ છેલ્લો વિકલ્પ રહી છે ખેતીવાડી ખાતાના અમારા ગ્રામસેવક કે વિસ્તરણ અધિકારી કે જે ગ્રામ્ય અને તાલુકા કક્ષાએ છે તો એમનો પણ સંપર્ક કરે તો પણ ખેડૂત વતી જે છે તે લોકો એમને અરજી કરી દેતા હોય છે અને એમને પૂરતું માર્ગદર્શન આપતા હોય છે એટલે આ અરજી કરવાનો કાંઈ બીજો એમાં બહુ મુશ્કેલી નથી ને આ પોર્ટલની એક મોટી ખાસિયત છે કે આખું ગુજરાતીમાં છે અને એકદમ સરળ છે અને બહુ એને સરળતાથી જે છે એમાં અરજી કરી શકાય એવું આખું આ પોર્ટલ બનાવેલું છે ખેડૂતભાઈ ઘણીવાર શું છે કે આપણને એમ થાય કે આ બધું ઓનલાઈન કરવાનું છે અને આ તો આપણે ક્યારેય કર્યું જ નથી માઉસ પણ આપણે ક્યારેય ટચ નથી કર્યું પણ સાહેબે કીધું તેમ મિત્રો ઘણી બધી સુવિધાઓ અને જેને કહેવાય કે કર્મચારીઓ પણ ત્યાં હાજર હોય છે તમારી મદદ માટે બસ એક વખત જવાની જરૂર હોય છે હવે પ્રશ્ન એ થાય અમારા ઘણા ખેડૂત મિત્રો મને અનુભવ છે કે અમે જ્યારે ફિલ્ડમાં આ બધું ઇન્ટરવ્યુને કરવા જતા હોઈએ ફિલ્ડમાં અમે ખેતીવાડી ખાતાના અધિકારીઓ સાથે જઈને ખેડૂતોને મળતા હોઈએ ત્યારે ઘણી વાર ફરિયાદ કરતા હોય કે ભાઈ ઘણી બધી યોજનાઓ હોય છે ને અમને ઘણી બધી ખબર હોય છે પણ એના લાભ શું એમાં કાંઈ વળે શું આ વાત મુખ્ય હોય છે સાહેબ તો આપણે આપણે ખેડૂત મિત્રોને એ જણાવીએ કે આમાં શું લાભા લાભ છે એટલે ખાસ કરીને ખેડૂત મિત્રો આપ જાણો છો કૃષિ વિભાગની તમામ યોજનાઓ પોર્ટલ ઉપર છે એટલે નહીં એકમાત્ર બાગાયત ખાતું પશુપાલન ખાતું મત્સ્ય યુદ્ધ ખાતું ને સહકાર ખાતું એટલે આ કૃષિ વિભાગ જે છે એમાં ઘણા બધા ડિપાર્ટમેન્ટનો સામેલ છે એટલે આમાં આ બધા ખાતાની જે કાંઈ યોજનાઓ છે ખેડૂત ઉપયોગી એ બધી યોજનાઓ જે છે એ આઈ ખેડૂત પોર્ટલ ઉપર ઉપલબ્ધ છે એટલે કોઈ પણ સહાય યોજનાનો લાભ લેવો હોય તો આ ખેડૂત પોર્ટલ માંથી જ અરજી કરવાથી આ બધી થાય છે એટલે આ એટલે બીજો કોઈ આમાં વિકલ્પો હોતો નથી એટલે આપણે આઈ ખેડૂત પોર્ટલ એકદમ સરળ છે અને એનો એકદમ ઉપયોગ કરી અને સરળતાથી પણ આમાં જુદી જુદી યોજનાઓ છે ખેતીવાડી ખાતાનું બિયારણથી માંડી અને થ્રેસર એટલે કે આપણે ખેડૂતોની ભાષામાં ફૂંકણી કહેતા હોય છે એટલે આ બધી વસ્તુઓમાં જે કંઈ સહાયો સરકારની જુદી જુદીઓ છે એનો લાભ આપણે આ ખેડૂત પોર્ટલ મારફતે લઈ શકીએ પછી ટ્રેક્ટર હોય રોટાવેટર હોય ઓટોમેટિક વોયણી હોય બરોબર ફાર્મ મેકેનિઝમ પછી અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન હોય એટલે ઘણા બધા જે ઘટકો છે થ્રેસર હોય રીપર હોય એટલે આ બધા જે ઘટકો છે જુદા જુદા કે જેનો ખેતીમાં આપણે ઉપયોગ કરતા હોય છે આ બધામાં સહાય સરકારશ્રીની હોય જ છે તો આ બધી સહાય લાવવાનો લાભ લેવા માટે આપણે આઈ ખેડૂત પોર્ટલનો ઉપયોગ કરવો જોઈએ સાહેબ આ જે સોફ્ટવેર છે આઈ ખેડૂત પોર્ટલ એની કોઈ ખાસ વિશેષતા છે એટલે ખાસ કરીને આઈ ખેડૂત પોર્ટલ સોફ્ટવેર એક તો ગુજરાતીમાં બનાવેલું છે અને ફાર્મર ફ્રેન્ડલી એટલે કે ખેડૂતો સરળતાથી એનો ઉપયોગ કરી શકે એવું છે અને જેને અને બહુ ટ્રાન્સપિરન્ટ એટલે કે પારદર્શક છે એટલે ખેડૂતો જે કંઈ અરજી કરે એનું સ્ટેટસ એટલે કે એની કયા તબક્કે અરજી છે એ એનું જાણી શકે એમાં એનો આ ખેડૂતો અરજીનો નંબર નાખી દે એટલે એમાં કયા સ્ટેજે છે એ ઓનલાઈન પણ જોઈ શકાય અને એક તો મુખ્ય જે બાબત મેં કી કીધી તે એકદમ ગુજરાતી ભાષામાં છે અને સરળ છે એ એમની ખાસ લાક્ષણિકતા છે અને અરજી કરવાનું ચાલુ થાય કૃષિ વિભાગ મારફતે એટલે તમે એમાં જયારે આઈ ખેડૂત પોર્ટલ ઓપન કરો એની લિંક આપેલી હોય એટલે આખું બધું એમાં આખું મેનુ ખુલી જાય એમાં જુદા જુદા ઘટકો ખુલી જાય કે જે જે તમારે લેવો હોય ધારો કે રોટા વેટર છે અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન છે થ્રેશર છે ટ્રેક્ટર છે પછી પાવર ટીલર છે તો એક તો ડાબી બાજુ જે છે એમાં એનું કેટલું સહાયનું ધોરણ છે એ ડિસ્પ્લે થવા માંડે એટલે તમને પણ ખ્યાલ આવે કે આમાં સહાય કેટલી મળશે અને બા અને પછી જો જે છે એ તમારે જો એમાં તમારે વિચારેલું હોય કે આમાં મારે અરજી કરવી તો એમાં તમે ક્લિક કરો એટલે એમાં આખું બધું એનું ડિટેલ ખુલી જાય એમાં જે કાંઈ વિગતો ભરવાની થતી હોય એ તમે ભરી શકો એટલે આની લાક્ષણિકતા એ છે કે એમાં તમે સહાય પણ પહેલાં જોઈ શકો કે પછી તમને એમાં જેમાં જરૂરિયાત હોય અથવા તો ખેડૂત મિત્રોને જે ઘટકમાં રસ હોય એમાં એનો જે છે એ એમાં અરજી કરી શકે છે એમાં બહુ સામાન્ય વિગતો ભરવાની હોયતી હોય છે ખેડૂતનું નામ ગામ બરાબર મોબાઈલ નંબર બેંક ખાતા નંબર ખાતા નંબર એટલે આ બધું એકવાર જો તમે ફીડ કરી દો તો પછી રેકર્ડ કાયમી માટે રહે છે એમાં એટલે એકવાર જે ખેડૂતોની અરજી એલિજિબલ થઈ જાય એનું રજીસ્ટ્રેશન પણ જે છે એ થઈ જાય છે એટલે બીજી વખત તમે જ્યારે અરજી કરો તો તમારું રજીસ્ટ્રેશન નંબર એકવાર તમે એમાં નાખો તો એની ડિટેલ નીકળી જાય એટલે બીજી વખત કોઈ પણ બીજા ઘટક માટે કે બીજી યોજનામાં તમે અરજી કરતા હોય ત્યારે ફરીથી તમારા બધી ડિટેલ નાખવાની નથી હોતી એટલે આ આઈ ખેડૂત પોર્ટલની પણ એક ખાસિયત છે એટલે બધો ડેટા ખેડૂતોનો એમાં આવી જાય છે અને બીજા કોઈ માધ્યમથી અમને ઈઝી પડે એવી રીતે આ અરજી થઈ શકે તો આપણે સાહેબને જોશી સાહેબને એ પણ પૂછી લે કે જોશી સાહેબ મિત્રોને એ પણ જણાવો કે અન્ય કોઈ માધ્યમ કે આ જ માધ્યમથી આ અરજી થઈ શકે બીજું જે ખાસ કરીને મેં અગાઉ પણ જે છે એ વાત કરી મુજબ મોટાભાગના જે બધા ઘટકો છે એમાં એ ખેડૂત પોર્ટલમાં જ અરજી કરવાની હોય છે તેમ છતાં કોઈ પણ ખેડૂતભાઈઓને કોઈ અગવડતા આવતી હોય અથવા તો કંઈ મુશ્કેલી આવતી હોય તો અમારા ગ્રામ્ય કક્ષાએ ગ્રામસેવક છે તાલુકા કક્ષાએ તાલુકા પંચાયતમાં વિસ્તરણ અધિકારી ખેતી પણ છે એટલે જો કોઈ પણ ખેડૂત મિત્રોને કોઈ મુશ્કેલી એમાં અનુભવ આવતી હોય તો અમારા ગ્રામ સેવક અને વિસ્તરણ અધિકારી ખેતીનો સંપર્ક કરે તો ખેડૂતો વતી તે પણ અરજી કરી દે છે એટલે કોઈ એમાં બહુ બીજી કોઈ મુશ્કેલી આવતી નથી એટલે જે ફાર્મ મેકેનાઇઝેશન ના ઘટકો છે મોટા એમાં માય ખેડૂત પોર્ટલમાં અરજી કરવી ફરજિયાત છે એમાં મેન્યુઅલ અરજીઓ સ્વીકારાતી નથી હાલમાં એમ પ્રશ્ન એ થાય સાહેબ આપે જે વાત કરી કે બીજી રીતે અરજીઓ સ્વીકારાતી નથી અને અરજી કરવાની સિસ્ટમ સાવ સહેલી છે પણ ઘણીવાર શું છે કે અમારા ખેડૂત મિત્રો છે ને સાહેબ એમ કહેતા હોય છે કે આટલા બધા ડોક્યુમેન્ટ્સ આટલા બધા કાગળો ખરેખર આટલા બધા છે નહીં જે આપણી પાસે છે એ જ માંગવામાં આવે છે અને એ જ ફીડ કરવાના છે પણ છતાં ઘણી વખત ઘણા ડોક્યુમેન્ટ્સ ઉપલબ્ધ નથી હોતા અથવા તો ખૂટતા હોય છે સાહેબ તો આ બધા આપે ગણાવ્યા એ ડોક્યુમેન્ટ્સ હોય તો જ અરજી થઈ શકે કે એમાં અમુક ઘટતા હોય તો પણ અરજી થઈ શકે એટલે અરજી માટે તો ખેડૂત મિત્રો બહુ સામાન્ય દસ્તાવેજોની જરૂરિયાત પડે છે ધારો કે સાત બાર આઠ તો સાત બાર આઠ આ ખેડૂત પોર્ટલ એવું છે કે એને મહેસૂલ વિભાગના સોફ્ટવેર સાથે સિન્ક્રોનાઈઝ કરેલું છે એટલે ખેડૂત મિત્ર એનો ખાતા નંબર નાખે તો એની આખી ડિટેલ એની સાથે લિંક સિન્ક્રોનાઈઝ કરીને આવી જાય છે સાત બાર આઠ એટલે આ બધી વસ્તુઓ છે અને ખાલી જરૂર પડે તો માત્ર બેંક પાસબુકની નકલ જ અને લગભગ દરેક ખેડૂત ભાઈઓ પાસે સાત બાર આઠ હતો હોય જ છે અને બેંક પાસબુકની નકલ અને આધાર કાર્ડ જે જોડવાનું હોય છે એટલે બહુ સામાન્ય દસ્તાવેજ બેથી ત્રણ જ જે છે અને એ બધા લગભગ ખેડૂત ભાઈઓ પાસે આ બધા અવેલેબલ હોય છે બીજા કોઈ ડોક્યુમેન્ટની જરૂરિયાત એમાં હોતી નથી એમ તો બહુ સીધી વાત તો એ જ છે કે એક વખત છે ને આપણે ત્યાં જઈએ તો મદદ હાજર જ હોય છે સાહેબ આનો અર્થ એટલો થયો કે આપણે જો યોગ્ય જગ્યાએ પહોંચી જઈએ તો મદદ ત્યાં હાજર જ છે અને એવી કોઈ હાર્ડ વસ્તુ નથી કે એ આપણે કરી ન શકીએ હવે ઘણીવાર શું છે કે જોશી સાહેબ અમારા જે ખેડૂત મિત્રો છે ને એ વાત કરતા હોય છે કે ભાઈ આટલું બધું કર્યું આ તે પણ અમારી અરજી ત્યાં પહોંચી ગઈ અમે સભ્ય થઈ ગયા આ ખેડૂત પોર્ટલનો લાભ અમને અમને મળતો થઈ ગયો પણ સ્ટેટસ જોતા જ નથી આવડતું શું જોવું ક્યાં જોવું કેવી રીતે જોવું અને અમારું ક્યાં પહોંચ્યું છે ને એ અમને ખબર નથી પડતી તો સ્ટેટસ જોતા ન આવડે તો આપણે સાહેબને જ પૂછીએ મિત્રો કે સાહેબ સ્ટેટસ જોતા ન આવડે તો શું કરવાનું હવે ખેડૂત મિત્રો આપણે આ ખેડૂત પોર્ટલ ખોલીએ એટલે એમાં ગુજરાતીમાં એક ઉપર લખાણ આવશે નીચે જમણી બાજુમાં વચ્ચે કે અરજીનું સ્ટેટસ જોવું તો ત્યાં અરજીનું સ્ટેટસ જોવા માટેનું જે મેનુ છે અહીંયા અરજી નંબર આપણે નાખી અને ક્લિક કરીએ એટલે તરત જ જે છે એ ક્યાં સ્ટેટસ છે મંજૂર થયેલી છે હજી એની ખરાઈ બાકી છે એનું સાય ચૂકવેલું છે કે નહીં આ બધી વસ્તુઓ દેખાડશે એટલે આ બહુ ઇઝી છે અને આઈ ખેડૂત પોર્ટલ એ ખૂબ બીજા બાબતે પણ અગત્યનું છે ધારો કે એમાં તમારું રજીસ્ટ્રેશન થયેલું હોય તમારા ડેટા હોય તો સરકારની કાંઈ નવી યોજના આવે તો એનું એસએમએસ જાય વાતાવરણના જે કાંઈ ફોરકાસ્ટ એટલે કે વાતાવરણની જે આગાહી કરવામાં આવે ખાસ કરીને ચોમાસા ઋતુમાં કે જ્યારે ક્યારે વરસાદ પડશે કેવો રહેશે તો આના પણ બધા સમયાંતરે એડવાઇઝરી ખેડૂતોને જતી હોય તો ઈ પણ એસ મારફતે મોકલવામાં આવે છે બીજું આપણે કોઈ પણ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ એટલે કે એપીએમસી એના ભાવો પણ આપણે આ ખેડૂત પોર્ટલ ઉપર જોઈ શકીએ છીએ પછી કોઈ પણ ખાસ કરીને ખાતર બિયારણ અને જંતુનાશક દવાના લાયસન્સો લેવા હોય તો એ પણ હવે આઈ ખેડૂત પોર્ટલમાં ફરજિયાત થઈ ગયું છે એટલે આ એક આઈ ખેડૂત પોર્ટલ જુદા જુદા હેતુઓ માટે ઘણા બધા હેતુઓમાં ઉપયોગી છે જુદા જુદા પાકોની માહિતી છે જુદી જુદી રોગ જીવાતની પણ માહિતી છે એટલે આઈ ખેડૂત પોર્ટલ જે છે એ એક મલ્ટીપર્પઝ છે એટલે બધી રીતે એનો તમે આ લાભ લઈ શકો ખેડૂત ખેડૂતભાઈઓ આજે આપણે જો વિગતવાર જોષી સાહેબ પાસેથી આય ખેડૂત પોર્ટલ વિષયક જાણકારી મેળવી આમાં કશું જ અઘરું નથી માત્ર જવાની વાર છે આપ યોગ્ય જગ્યાએ પહોંચી જજો આપ જાણો જ છો મિત્રો કે કૃષિ દર્શન કાર્યક્રમમાં આપણે પ્રત્યેક વખતે એક નવી વાત અને અદ્યતન માહિતી આપ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ આજે આય ખેડૂત પોર્ટલ વિશે આપણને વિસ્તૃત જાણકારી આપી જોશી સાહેબે એ બદલ આપણે એમને ધન્યવાદ કરીએ સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર મિત્રો કૃષિ દર્શન કાર્યક્રમ આપ જોતા હોવ છો અને અદ્યતન માહિતી આપ સુધી પહોંચાડવાનો અમારો પ્રયત્ન હોય છે તો કૃષિ દર્શન કાર્યક્રમ જોતા રહો નમસ્કાર